સુરતમાં પોલીસ કર્મીઓના ફોન હેક થયા છે. અલગ અલગ લિંક મોકલી ફોન હેક કર્યા છે. હેક કર્યા બાદ કોલ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ફોન હેક થવા અંગે સાયબર ક્રાઇમે શરૂ કરી છે આ અંગે તપાસ. સર, સુરતની અંદર હવે સાયબર માફિયાઓ પોલીસ કર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. જુદી જુદી લિંક મોકલી રહ્યા છે, જેના પર ક્લિક કરતા જ ફોન હેક થઈ જાય છે. એટલે તમારા ફોનમાં કોઈ અજાણી લિંક આવે તો સાવધાન થઈ જજો. જો અજાણી લિંક પર ક્લિક કરશો તો તમારો ફોન પણ હેક થઈ શકે છે. હાલ તો સાયબર માફિયાઓને શોધવા સાયબર ક્રાઇમની તપાસ શરૂ કરી છે. તેજસ જોડાયા છે. તેજસ, હાલમાં સાયબર માફિયાઓ જાણે કે હેક કરી રહ્યા છે ફોન, અલગ અલગ લિંક મોકલી રહ્યા છે. હેક કર્યા બાદ કોલ ડાયવર્ટ થાય છે. શું છે હાલમાં સ્થિતિ સુરતમાં? સોશિયલ મીડિયાનો સૌથી વધારે અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે, અને જ્યાંથી સ્માર્ટફોન આવ્યા ત્યારથી લોકો વધુ તેનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે આ ફોન વાપરતી વખતે જે પણ લિંક્સ આવતી હોય છે તેનો કોઈ પણ પ્રકારે જે સાચવવાની હોય, ખાસ કરીને સાવચેતી રાખવાની હોય, તે સાવચેતી રાખવામાં નથી આવતી, અને તેના કારણે લોકો ફ્રોડનો શિકાર બની રહ્યા છે. સુરતની અંદર પણ આવું જ થયું છે. કેટલાક પોલીસ કર્મચારીઓ સહિતના અન્ય લોકોના ફોન પર અલગ અલગ કંપનીઓ દ્વારા અથવા અલગ અલગ નંબરો દ્વારા કેટલીક લિંક મોકલવામાં આવી હતી એસએમએસ મારફતે, અને સોશિયલ મીડિયા જે વોટ્સઅપ છે એના માધ્યમથી આ લિંક મોકલવામાં આવી હતી, અને કેટલાક લોકો એ લિંક ઓપન કરી હતી, જેના કારણે તેમનો મોબાઈલ હેક થઈ ગયો, તેમના ડેટા લોક થઈ ગયા હતા, સાથે જ તેમનો ફોન ડાયવર્ટ પણ થઈ ગયા હતા, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ હતા તેમના પણ ફોન આ રીતે હેક થઈ ગયા હતા. જેના કારણે આ પોલીસ કર્મચારીઓ દ્વારા સાયબર ક્રાઇમને અરજી કરવામાં આવી છે, જેને પગલે સાયબર ક્રાઇમની ટીમે અત્યારે તપાસો શરૂ કરી છે. પરંતુ આજે જે માફિયાઓ છે તે અત્યારે એમને હાથ લાગ્યા નથી. ખાસ કરીને એવી લિંકો મોકલવામાં આવી જેનો ઉપયોગ રૂટીન ડેઝમાં લોકો કરતા હોય છે, નેટફ્લિક્સ છે અથવા તો અન્ય સોશિયલ સાઇટ છે, જ્યાં લોકો પોતાના એન્ટરટેનમેન્ટ જોતા હોય છે. આવી લિંક લોકો જ્યારે પાછા આવતી હોય છે અથવા તો કોઈક ગિફ્ટ મળતી હોય તેવી જયારે લોકો પાસે લિંક આવતી હોય ત્યારે લોકો કોઈ પણ જાતનો વિચાર કર્યા લિંક ખોલતા હોય છે, ત્યારબાદ ફ્રોડનો શિકાર બનતા હોય છે. જી આભાર આપનો, તમામ માહિતી બતાવો.